ઘમ શાંત થઈ ચૂક્યા છે 7મી મેના રોજ ગુજરાત સહિત 12 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થવાનું છે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર 7મી મેના રોજ યોજાશે મતદાન અને મતદાન પહેલા સુરતની બેઠક ભાજપે રીતે જીતી લીધી છે જી હા 19 મહિલા ઉમેદવારો સહિત ચૂંટણી મેદાનમાં કુલ 266 ઉમેદવારો છે જેમના માટે મતદાન થવાનું છે 7મી મે

હવે ફક્ત લગભગ ચાલીસ થી અડતાલીસ કલાક જેટલો સમય જ બાકી રહ્યો છે મતદાન ને સાતમી તારીખે મંગળવારે સવારથી મતદાનની શરૂઆત થઈ જશે અને ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ જશે મંગળવારે મતદાન છે અને મંગળવાર પહેલા પ્રચાર પડઘમ હવે શાંત પડી ગયા છે હવે રાજકીય પક્ષો ફક્ત ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે ખાટલા બેઠકો કરી શકશે જાહેર સભાઓ રેલીઓ નહીં કરી શકે હવે કયા પ્રકારની રણનીતિ હવે આગામી સમયમાં રહેશે કારણ કે બહુ જ ઓછો સમય બાકી રહ્યો છે તે રણનીતિને લઈને વાત કરીશું અમારી સાથે જોડાઈ ગયા છે સમર્થતા રોનક ભાજપ કાર્યાલય ઉપસ્થિત છે જ્યારે સમર્થતા નરેન્દ્ર રાઠોડ અત્યારે કોંગ્રેસ કાર્યાલય ઉપસ્થિત છે સૌથી પહેલા રોનક આપની પાસે આવવા માંગીશ કારણ કે હવે બહુ જ ઓછો સમય બાકી રહ્યો છે પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે પરંતુ ક્ષત્રિયોનો રોષ શાંત નથી થઈ રહ્યો ભાજપ માટે મોટો પડકાર પણ છે હવે ભાજપની આગામી રણનીતિ કેવી હશે આ જે બિલકુલથી માનસી ત્રીજા તબક્કાનું જે મતદાન થવાનું છે તેમાં ગુજરાતમાં પણ આ મતદાન યોજાવાનું છે અને તે જ મતદાન પહેલાં હવે જે પ્રચાર પ્રસાર છે તે શાંત થઈ ચૂક્યા છે આદર્શ આચાર સંહિતાનો કડકપણે અમલ થાય તેના માટે ચૂંટણી પંચ દ્વારા પણ જે કાર્યવાહી કરવાની શરૂઆત થઈ ચૂકી છે આ તમામ બાબતો વચ્ચે સમગ્ર લોકસભા ચૂંટણી અને અત્યાર સુધીની ઘટનાક્રમ પર જે પ્રમાણે નજર કરવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી ક્ષત્રિય આંદોલનમાં સૌથી મોટું જે સામનો કરવો પડ્યો તે પ્રકારની પરિસ્થિતિ પણ સર્જાઈ આ તમામ

હવે અગત્યનો સમય કેવી રીતે લોકો વચ્ચે જવામાં આવશે હવે ભારતીય જનતા પક્ષના દરેક કાર્યકર્તાઓને નેતૃત્વ સૌ સાથે મળીને ઘરે ઘરે જઈને એક એ નિમંત્રણ હશે દરેક મતદારોને કે મતદાનના આ લોકશાહીના પાવન પર્વની અંદર આવી ફરી ભારત અને ગુજરાત આ બંનેનો વિકાસ અને વિરાસત આ બંને દિશામાં જ્યારે આપણે આગળ વધવા માગીએ છીએ અને જે કહ્યું હતું એ કર્યું અને જે હવે કહ્યું છે એ અમે કરીશું આ વાતને લઈને માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વની સાથે અનેક મુદ્દાઓ એવા છે કે ભારત રાષ્ટ્રની ગુજરાતની અસ્મિતા ઉજાગર થઈ છે એક સ્વાભિમાન જાગૃત થયું છે એને પુનઃ અનેક ગણું રાષ્ટ્રમાં અને સંપૂર્ણ વિશ્વની અંદર આગળ લઈ જવા માટે એ આર્થિક સ્તરે હોય અમે જેમ કહેતા આવ્યા છીએ કે જીવાય એન એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને નારી અને દરેકના મુદ્દાઓને સાથે લઈને આપણે ચાલ્યા છીએ પરંતુ સાથે સાથે આ ભારત દેશની રક્ષા ભારત દેશનું રક્ષણ અને અસ્મિતાનું પુનઃજાગરણ આ મુદ્દાઓને લઈને આપણે વાત પણ કરી છે પડઘમ શાંત થયા છે પરંતુ લોકોમાં રહેલો જે નરેન્દ્રભાઈના કામો માટેનો જે પડઘો છે એ એકદમ સ્પષ્ટ છે અને એનું પરિણામ અને અનેક પરિમાણોમાં કરેલું કાર્યોનું પરિણામ એ મતપેટીઓમાં સુધી પહોંચશે લોકોનો જનતા જનાર્દનમાં ઉત્સાહ છે અને એ લોકો દ્વારા અમારા અનેક કાર્યકર દ્વારા ઘરે ઘરે જઈને જેમ આપણે નિમંત્રણ ઘરે જઈને પાઠવીએ એ એક નિમંત્રણ પાઠવવાનો અવસર છે લોકશાહી નું પર્વ છે સૌ નિમંત્રિત છે અને બને એટલું વહેલી સવારે ઉનાળાનો સમય હોવાથી વહેલી સવારે આવી અને આપણે સૌ મતદાન કરીએ એ જ અમારી ભારતીય જનતા પક્ષથી સૌને અપીલ છે આ ગરમીની પણ આપણે વાત કરી શરૂઆતથી જ જે પ્રકારે ગુજરાતમાં નેતાઓ આવ્યા છે તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે ગરમી છે ઓછું મતદાન થવાની શક્યતાઓ પણ છે તેની સામે કઈ રીતે વધુ મતદાન થાય તેવી અપીલ પણ કરવામાં આવી છે આપણા તરફથી શું એવા પ્રયાસો રહેશે કે મહત્તમ મતદાન થાય દરેક મતદાન ઉપર જે પ્રાથમિક સુવિધા કહેવાય એ બધી સ્પષ્ટ રીતે ત્યાં રાખવામાં આવી જ છે અમુક ઉમેદવારો ભારતીય જનતા પક્ષના ઉમેદવારો દ્વારા પણ એવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે કીટ તૈયાર કરવામાં આવી છે ઓઆરએસથી અને એ પ્રકારની એટલે મતદારોને એ ઉનાળાની દૃષ્ટિએ એમાં સમસ્યા ન થાય સાથે સાથે ઉનાળાના સિઝનની સાથે એટલું સ્પષ્ટ રીતે કહીશ કે જનતા જનાર્દનમાં આ પર્વનો ઉત્સાહ એવો છે કે જેમ ઘરમાં ઘરમાં પરિવારના લગ્ન હોય અને લગ્નમાં ઉનાળો હોય કે શિયાળો હોય આપણે જતા જ જોઈએ છીએ એ જ પ્રકારનું આ એક અવસર છે એક અનેરો અવસર છે જેમ આ પણ પર્વ છે એક જેમ લગ્નની અંદર પણ ઉનાળામાં આપણે જાતા હોય છે તો એવા જ આ સિઝન કોઈ પણ હોય ઋતુ કોઈ પણ હોય પરંતુ સૌથી મહત્વનું છે આ લોકશાહીની સાથે જોડાયેલું આ પર્વ અત્યાર સુધી કરેલા આપણા કામોનો એ જ્યારે આપણે કહીએ છીએ તો એક મત એ જ્યારે આંગળી ઉપર આપણે કહીએ છીએ ત્યારે એના દ્વારા રાષ્ટ્ર નિર્માણ થયું છે અને આનંદ સાથે કહેવું પડે કે ગુજરાતની જનતા જનાર્દને એવી રીતે મતદાન કર્યું છે અને આગલા સમયમાં પણ ઉનાળો તો ત્યારે પણ હતો તો આવા સમયની અંદર પણ મતદાન થતું જ રહ્યું છે પરંતુ આપણે વધુ સાથે અપીલ કરીએ છીએ કે એની અંદર એક એક એટલો મત મૂલ્યવાન છે આજે જ સી આર પાટીલ સાહેબે જે કહ્યું છે અમારા શ્રી ભારતીય જનતા પક્ષના પ્રમુખશ્રીએ એ પ્રમાણે એક આપણે એવી સરકાર તરફ ચૂંટવા માટે જઈ રહ્યા છીએ કે જે રાષ્ટ્ર માટે કામ કરે જે આપણી બહેનો દીકરીઓ સુરક્ષા સીમાડાઓ રાષ્ટ્ર અને દેશ અને વિદેશ માટે વાત કરે ગુજરાત તો વિશ્વની પ્રજાતિ છે એને લક્ષમાં રાખીને જરૂર મતદાન થાય

કોંગ્રેસ પાસે પણ હવે એ જ ઓછો સમય બાકી રહ્યો છે અને બૂથ લેવલની વાત કરવામાં આવે તો કોંગ્રેસ ભાજપની કમ્પેરિઝનમાં નબળી જોવા મળી રહી છે હવે કોંગ્રેસની આગળની રણનીતિ શું હશે સામૂહિક રીતના જનતા સુધી અથવા તો મતદાતાઓ સુધી પહોંચવા માટેનો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે હવેનો જે સમય છે એ પોતાની સાથે સંકળાયેલા જે વોટર છે અથવા તો પક્ષના જે પરંપરાગત વોટર છે એ પરંપરાગત વોટર કેવી રીતના મતદાન મથક સુધી પહોંચી શકે એ માટેના મેજે મેનેજમેન્ટનો સમય છે અને આ સિવાય પર્ટીક્યુલર કોઈ જ્ઞાતિ હોય કે પછી અન્ય તમામ ચાહે સોસાયટી હોય પ્રભુત્વ વાગ્યા બાદનો શરૂ થઈ ચૂક્યો છે અને એના માટેની તમામ તૈયારીઓ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે જરૂરથી રાજ્યના લગભગ તેપન હજાર કરતા પણ વધારે બુથો છે અને એ બૂથ મેનેજમેન્ટ છે એ હંમેશા કોંગ્રેસ માટે એક પડકાર રહ્યો છે પરંતુ જે પ્રકારની ચૂંટણી અત્યાર કે અનેક સમાજો સાથે ની બાબતો જોવા મળી છે અને જ્યાં સમાજે એક સાથે એક પર્ટિક્યુલર પક્ષનો વિરોધ કરતો જોવા મળી રહ્યો છે ત્યાં જે બૂથ મેનેજમેન્ટ છે એ અન્ય એક પક્ષ માટે અને અત્યારે હાલની સ્થિતિએ કોંગ્રેસ માટે વધારે સરળ બનતું જોવા મળી રહ્યું છે અને શક્તિશ્રી જ્યારથી પ્રમુખ બન્યા ત્યારથી એમને સૌથી વધારે જો કોઈ બાબત પર ફોકસ કર્યું હોય તો એ બૂથ મેનેજમેન્ટ પર કર્યું છે અને એ બૂથ મેનેજમેન્ટનો આ સમય છે અને એના માટેની તમામ સૂચનાઓ કાર્યકરોને અને આ સિવાય જે કેન્ડિડેટ છે એમને આપી દેવામાં આવી છે પ્રવક્તા પાર્થિવરાજ આપણી સાથે છે એમની સાથે વાતચીત કરીએ બાપુ શું કે વિશેષ સૂચના જે કેન્ડિડેટ છે એમને આપવામાં આવી છે ખાસ તો એ બાબતને લઈને કે આ દોઢ દિવસમાં કોઈ એવી બાબત ના બને કે જે પક્ષને વિરુદ્ધ જઈ શકે સમગ્ર ગુજરાત રાજ્યમાં જ્યારે ચૂંટણીના પડઘમ શાંત થઈ ગયા છે આ દોઢ દિવસનો જે સમયગાળો હોય છે એ બૂથ મેનેજમેન્ટનો સમયગાળો હોય છે જે તે પ્રકારે કદાચ જેને કહી શકાય કે લાઉડ સ્પીકર એનાથી તો પ્રચાર ના થાય પણ નાની મોટી ક્યાંક ને ક્યાંક ગ્રુપ મીટિંગ્સ હોય છે ક્યાંક બૂથમાં જે મેનેજમેન્ટનું પ્લાનિંગ હોય છે ઘણી વખતે અફવાઓને રોકવાનો પણ પ્રયત્ન કરવામાં આવતો હોય છે કે ક્યાંક સત્તા પક્ષના લોકો જેમ જેમની સામે અમે ચૂંટણી લડી રહ્યા છે એ ક્યાંક લોકોને ગેરમાર્ગે દોરતા હોય ઘણી વખત અમારા કાર્યકરોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થતો હોય ઘણી વખત અજાણ્યા નંબરો પરથી ફોન આવીને પૂછતા હોય કે ભાઈ તમે પોલિંગ એજન્ટમાં તમારું નામ છે કે નહીં તમે કઈ કઈ જગ્યાએ બેસવાના છો આ પ્રકાર પ્રકારના ક્યાંક ને ક્યાંક હથકંડાઓ અપનાવવામાં આવતા હોય અને રોકવા માટેની સ્ટ્રેટેજી ક્યાંક ને ક્યાંક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા મૂકવામાં આવી હોય બૂથની ટ્રેનિંગ્સ પણ ભૂતકાળમાં થઈ ગઈ છે ખાસ કરીને મુદ્દો જે છે કે જે બૂથના જે મતદારો છે એને કઈ રીતે લઈ જવા કઈ રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોની તરફેણમાં મતદાન કરાવો અને ઘણી વખત એવું બનતું હોય છે કે કેટલીક જગ્યાએ ફરિયાદો આવતી હોય ક્યાંક બૂથ ઉપર કબજો કરી લેવામાં આવે પોલિંગ પોલિંગ સ્ટેશનમાં બોગસ મતદાનના ફરિયાદો આવતી હોય તો એ ક્યાંક ને ક્યાંક બૂથના કાર્ય કરો એ અમારા રૂમ સુધી આ વાતને માહિતી પહોંચાડે ઘણી વખત એવું બનતું હોય છે કે સ્લીપો જે મતદાન જે કે કેન્દ્રો ઉપર જે આ સ્લીપો જે ઇલેક્શન કમિશને આપવાની હોય છે એ ઘણી જગ્યાએ નથી પહોંચી હોતી એની પણ ફરિયાદો આવતી હોય છે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ક્યાંક મતદારોને ક્યાંક કાર્યકરોને લોભ લાલચ આપવામાં આવે ક્યાંક ખોટી રીતની જે જે બૂથ મેનેજમેન્ટ છે એ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે ખરું કહું ચોક્કસપણે ગુજરાત રાજ્યના દરેક જેને કહી શકાય કે દરેક બૂથ જે ગુજરાત રાજ્યના બાવન હજારથી જે વધુ બૂથો છે ક્યાંક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો કાર્યકર્તા અડીખમ રીતે બૂથની અંદર બૂથની બહાર બૂથની આજુબાજુના વિસ્તારમાં જ્યાંથી જ્યારે કહી શકાય ટેબલથી લઈને બૂથ સુધી ઘરોથી લઈને બૂથ સુધી આનું પ્રોપર પ્લાનિંગ કરી અને ઇમ્પ્લિમેન્ટ જેમ બીજેપી જે પ્રકારની પેજ પ્રમુખની વાતો કરતી હોય ને પન્ના પ્રમુખની વાતો એવી કાગળ ઉપરની વાતો નહીં પણ ખરા અર્થમાં ગ્રાઉન્ડ ઉપરની વાત એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ચરિતાર્થ કરીને બૂથમાં કર્યું છે ઓકે તો બૂથ મેનેજમેન્ટનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને જે થોડીવાર પહેલાં સિનિયર નેતા કોંગ્રેસના છે એમની સાથે વાત થઈ હતી અને એમાં એમના દ્વારા જે કેન્ડિડેટ છે અથવા તો એનું જે મેનેજમેન્ટની ટીમ છે એમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે

જી નરેન્દ્ર રોનક આ બંનેનો આભાર અમારી સાથે જોડાવા માટે ખાસ વાત હવે આ બે રાત બાકી રહી છે અને આ બે રાત ભાજપ માટે પરીક્ષા સમાન રહેશે સાથે જ કોંગ્રેસ માટે પણ